પૂછપરછ દરમિયાન તેણે જે કબૂલાત આપી છે તેમાં દર્ભાવતી નગરી એટલે કે ડભોઈના ગુનાની પણ કબૂલાત આપી છે અને એ ઉપરાંત વડોદરા રૂરલમાં ત્રણેક દિવસ પહેલાં શંકરપુરા જે વરણામા પોલીસ સ્ટેશનની હદનું કામ છે એ ઉપરાંત વરણામા પોલીસ સ્ટેશનમાં કેલનપુર એ જ રીતે ડભોઈ પોલીસ સ્ટેશનમાં આપે કીધું એ રીતે સોસાયટીના તાળા તોડ્યા છે એટલે એ પણ ગુનો દાખલ થયો છે. વડોદરા શહેરમાં મકરપુરા વિસ્તારમાં પણ એણે ચોરી કરી છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં શ્રીપોર ટીંબી ગામની ચોરીની પણ કબૂલાત કરી છે. તેમજ નિમેટા ગામ નજીક એક સોસાયટી આવી છે ત્યાં પણ વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં છે ત્યાં પણ એણે ચોરી કરી છે. એ ઉપરાંત જરોદ ગામે વાઘોડિયા પોલીસ સ્ટેશનનું છે ત્યાં પણ એણે ચોરી કરી છે. દુમાડ ગામે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદ છે ત્યાં ચોરી કરી છે. શિનોરનું સાદલી ગામ છે આ સાદલી ગામમાં પણ એણે ઘરફોડ ચોરી કરી છે. એ ઉપરાંત એલએનટી કંપની છે વડોદરા વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદમાં ત્યાં પણ એણે તાજેતરમાં ચોરીને અંજામ આપ્યો છે. આવી રીતે અલગ અલગ જિલ્લાના મતલબ વડોદરા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામોમાં એમણે ચોરી કરી છે અને કબૂલાત આપી છે. સર, ગર્ભાવતીના ધારાસભ્યની સંપર્ક કાર્યાલયનું પણ તાળા તૂટ્યા તને ચોરી થઈ એનું કોઈ કનેક્શન છે? હા, એમાં પણ એણે પોતે કબૂલાત કરી છે કે ગર્ભાવતીમાં જે ચોરી કરી છે અને એ જગ્યા એણે બતાવી તો એ આ જે ધારાસભ્યશ્રીની દુકાનમાં ચોરી કરેલી પણ ત્યાં કોઈ મુદ્દામાલ મળી ન આવતા કોઈ વસ્તુમાં લઈ નથી ગયો એટલે કે ચોરીની કોશિશ આપણે એ ગુનો દાખલ કર્યો છે. અને એની પર જણાવ્યું હતું કે એમના લેટર પેડ છે એ ચોરી થયા છે તેમના જનસંપર્ક કાર્યાલયમાંથી ગર્ભાવતીમાંથી, શું એની પાસેથી રિકવર થયા છે? હા, હવે આજ સવારે જ 8:30 વાગે પકડાયો છે એટલે સઘન પૂછપરછ રિમાન્ડ વગેરે કાર્યવાહી ચાલુ છે. એટલે જેટલો જેટલો મુદ્દામાલ એ લોકો અત્યારે તો પ્રાઇમરી એની પૂછપરછમાં પોતાની કબૂલાત છે હવે બધા સ્થળો ઉપર લઈ જઈ અને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરી અને આપે જેમ કીધું એમ કાર્યાલયના જે લેટર હેડ ને વગેરે છે એની પણ આપણે ઊંડાણપૂર્વકની તપાસ કરશું. તાજેતરમાં વડોદરા જિલ્લામાં ઘરફોડ ચોરી વાહન ચોરી વગેરે ગુનાઓ વધતા જતાનું જણાતા પોલીસ અધિક્ષકશ્રીએ એક એક્શન પ્લાન કરી અને આખા જિલ્લાની પોલીસને રાત્રિ દરમિયાન તેમજ દિવસ દરમિયાન વહેલી સવારે નાકાબંધી તેમજ અન્ય કાર્યવાહી કરી અને આવા તત્વોને પકડી પાડવા માટેનો એક એક્શન પ્લાન તૈયાર કરેલો અને એ એક્શન પ્લાનના આધારે સમગ્ર જિલ્લાની પોલીસ આ કાર્યવાહી કરી રહી હતી. તેમાં ખાસ કરીને એલસીબી એસઓજી તેમજ પેરોફલ્લોની ટીમને પણ અલગ અલગ ટાસ્ક સોંપવામાં આવેલા. તેના અનુસંધાને ગઈકાલે રાત્રિના 2:30 વાગ્યાથી વહેલી સવાર સુધીનું જે વાહન ચેકિંગ તેમજ નાકાબંધી પોઈન્ટ ઉપરની જે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમએમ રાઠોડ તથા તેમની ટીમ તથા એસઓજી દ્વારા તેમને ખાનગી રીતે બાતમી મળેલી કે એક શખ્સ કપુરાઈ ચોકડીની આજુબાજુ વાહન ચોરી કરવાના ઈરાદે ફરી રહ્યો છે. તો તે શંકાસ્પદ શખ્સને કોર્ડન કરી પકડી પાડતા તેના કબજામાંથી ડિસમિસ વગેરે તેમજ બીજા અન્ય સોનાની વીંટી સોનાની બૂટી જુદા જુદા ચણી નોટો મોબાઈલ ફોન તથા એક ડિસમિસ ગ્રીન કલરના હાથાવાળું તથા ગ્રીન કલરની પ્લાસ્ટિકના હાથાવાળી નાની કાતર વગેરે શંકાસ્પદ મુદ્દામાલ કુલ રૂપિયા 33,550 મળી આવ્યો હતો. અને તે બાબતે તેને પૂછપરછ કરતા તે વ્યવસ્થિત જવાબ ન આપી શકતા તેને તાત્કાલિક અટક કરવામાં આવ્યો હતો અને એનું પૂરું નામ ધામ પૂછતા તેણે પોતાનું નામ જણાવેલ છે. લખનસિંહ શેરુસિંહ ભાટિયા સિકલીગર અને જે રહેવાસી વડોદરાનું છે. તેની વધારે સઘન પૂછપરછ કરતા વડોદરા શહેર તથા વડોદરા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ઘણા ઘરફોડ ચોરીના તેમજ વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ થવા પામેલ છે. તે ઉપરાંત તેની સઘન પૂછપરછમાં એવું પણ જણાવેલ છે કે તેની સાથે આ ચોરીમાં સંડોવાયેલા બીજા બે અન્ય આરોપીઓ પણ આ કામમાં હતા અને તેમાં એકનું નામ છે ઈશ્વરસિંહ ઉર્ફે લાલસિંહ બલવીરસિંહ ઉર્ફે બલ્લુ ભાટિયા સિકલીગર અને જે વડોદરાનો રહેવાસી છે તે ઉપરાંત સંતુસિંહ સિકનસિંહ તાંક એ પણ સિકલીગર છે અને એ ભરૂચનો
રહેવાસી છે. આ ત્રણેય શખ્સો મળી અને વડોદરા શહેર તથા જે હાઈવેના વિસ્તારો છે ન આવે, કારણ કે આ બહુ જૂના ગુનેગાર છે. એમાં જે આ પકડાયેલો આરોપી છે એ અગાઉ પણ વડોદરા શહેરના ગુનાઓમાં પકડાયો છે અને આ આરોપી 2014થી 2018 સુધીમાં કુલ 15 ગુનાઓમાં પકડાયેલો છે. તે ઉપરાંત બીજો જે ઈશ્વરસિંહ આરોપી છે એ પણ વડોદરા શહેરના 4 ગુનાઓમાં પકડાયેલો છે. એટલે બહુ જૂના સાતીર ગુનેગારો છે અને તેમને ખબર છે કે કયા રસ્તા ઉપર સીસીટીવી કેમેરા નથી અથવા આજુબાજુના જે વાઘોડિયા, ડભોઈ અને વર્ણામા વિસ્તારના જે ગામો છે, સોસાયટીઓ છે હાઈવેને ટચ, એ તમામમાં કયા કાચા રસ્તાઓ છે, ક્યાંથી ક્યાં જવાય તેના સંપૂર્ણપણે જાણકાર છે. એટલે એ લોકો ને ખ્યાલ છે કે પોલીસ હંમેશા સીસીટીવી ફૂટેજ આધારે જ પકડતી હોય છે, તો એવા રસ્તાઓ પકડી અને એણે આ ચોરીને અંજામો આપ્યા છે. અને જેમાં જે ઇકો ગાડી, જે મોટા ભાગે તે ઇકો ગાડીની જ ચોરી ઉઠાંતરી કરતા, કારણ કે ઇકો ગાડીમાં સાયલેન્સર પેલું એલાર્મ સિસ્ટમ નથી હોતી, એટલે એના લોક ખોલી અને ઇકો ગાડી ચોરી કરી અને એ ગાડીઓનો ઉપયોગ કરી અને અલગ અલગ સોસાયટીમાં એ આ ચોરી કરવાનો અંજામ આપતા અને પછી આ ઇકો ગાડી અલગ અલગ જગ્યાએ એ લોકો છોડી દેતા. એટલે ખાલી ચોરી કરવા પૂરતો જ આ ઇકો ગાડીનો એ લોકો ઉપયોગ કરતા. આવી રીતે બીજી 3 ઇકો ગાડી પણ આપણે કબજે કરેલ છે. આવી રીતે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી વડોદરા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે. સર, વડોદરા ઉપરાંત એ લોકોએ જિલ્લા